વેલકમ ફ્રેન્ડ્સ. વર્ડ ફોર્મેશન આ ટોપિકમાં કેવું છે કે વાક્યમાં જે કર્તા ક્રિયાપદ કર્મ વિશેષણ અને ક્રિયા વિશેષણની સિરીઝ અને એમનું જે યોગ્ય સ્થાન છે એ આપણે ઓળખી અને જે તે શબ્દને આપણે એને યોગ્ય સ્થાને મૂકવાનું. હવે કોઈ એક શબ્દ હોય એ નાઉન હોય છે, એ નાઉનમાંથી ક્રિયાપદ બનતું હોય, એ જ નાઉનમાંથી વિશેષણ બનતું હોય, ક્રિયા વિશેષણ બનતું હોય, બરાબર. અને જે નાઉન હોય છે એને કર્મ અને કર્તા તરીકે ઉપયોગ કરવાનો હોય, બરાબર. જેવી રીતે વાત કરી અહીંયા કે ક્રિએશન એક શબ્દ છે, તો ક્રિએશન એ નાઉન છે, તો કર્તા અને કર્મ તરીકે ક્રિએશન વાપરવાનો. પરંતુ હવે એનું ક્રિયાપદ તરીકે યુઝ કરવો તો ક્રિએશન માંથી કયો શબ્દ છૂટો પડે ક્રિયાપદ તરીકે, તો કે ક્રિએટ પડશે. અને એમનો વિશેષણ તરીકે યુઝ કરો તો ક્રિએટિવ, એમ કે તે ક્રિએટિવ માણસ છે, બરાબર. અને એમને ક્રિયા વિશેષણ તરીકે યુઝ કરવો તો મેજોરિટી કિસ્સાઓમાં એલવાય વાળા શબ્દો આવે, તમને ખબર છે, ક્રિએટિવલી નિજન, એક્ટિવલી, એક્ટિવ, એવી રીતે. હવે મેં સૌ પ્રથમ એક લાઈન દર્શાવેલી છે, એમાં મેં એવું રજૂ કરેલું છે કે વાક્યમાં આવતા કર્તા કર્મ ક્રિયાપદ વિશેષણ કે ક્રિયા વિશેષણનું યોગ્ય સ્થાન ઓળખી અમને એમને ગોઠવવાના હોય. કોઈ એક નિશ્ચિત શબ્દનું નાઉન, વર્બ, એડજેક્ટિવ કે એડવર્બ અલગ અલગ બને છે, એવી રીતે આપણે ગોઠવવાના હોય. હવે તમારી સમક્ષ મેં મારી રીતે રજૂઆત તો કરી છે કે નાઉન એ નાઉન માંથી કર્તા અને કર્મ બે તબક્કાઓ અલગ પડ્યા. એટલે કે કોઈ શબ્દનું જે નાઉન છે એ શબ્દનું નાઉન એમાંથી આપણે કર્તાનો પણ યુઝ કરી શકીએ અને કર્મનો પણ યુઝ કરી શકીએ. બીજું વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, એડજેક્ટિવ એટલે વિશેષણ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો અહીંયા મેં એક શબ્દ તમારી સમક્ષ રજૂ કર્યો છે, ક્રિએટ, બરાબર. તો એ નાઉન છે તો એમનું ક્રિયાપદ થશે ક્રિએટ, બરાબર. ક્રિએશન એ નાઉન છે, એનું ક્રિયાપદ થશે ક્રિએટ, અને એનું વિશેષણ થશે ક્રિએટિવ, જ્યારે એમનું એડવર્બ થશે ક્રિએટિવલી. બીજો એક શબ્દ રજૂ કરો તમારી સમક્ષ, બરાબર, એપ્લિકેશન એ નાઉન છે, કર્તા કર્મ તરીકે એપ્લિકેશન યુઝ થાય, વર્બ તરીકે એપ્લાય, એડજેક્ટિવ તરીકે એપ્લિકેબલ અને એડવર્બ તરીકે એપ્લિકેબલી. આવી રીતે અલગ અલગ એક શબ્દમાંથી કર્તા કર્મ વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ તારવવામાં આવે છે. હવે તમારી સમક્ષ બ્લેન્ક્સ આપેલી છે, બંને રીતે આમના પ્રશ્નો પૂછી શકે. એક થી પાંચ બ્લેન્ક્સ એવી છે કે એ, બી, સી અને ડી આ ચાર તમારી સમક્ષ ઓપ્શન છે, ક્રિએટ, ક્રિએશન, ક્રિએટિવ અને ક્રિએટિવલી. તો પેલું વાક્ય છે, ખાલી જગ્યા ઇઝ માય હોબી. તો દોસ્તો આ સ્થાન કોનું છે, તો આ સ્થાન કર્તાનું છે, પછી આ ક્રિયાપદ છે, પછી આ કર્મ છે. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ, બરાબર ને. તો કર્તા તરીકે ક્રિએશન, ક્રિએટ, ક્રિએટિવ અને ક્રિએટિવલી માંથી ક્યું કર્તા તરીકે આવશે, તો કે જેમાંથી જે નાઉન હશે એ કર્તા તરીકે આવશે. તો નાઉન તો ક્રિએશન છે, હું અહીંયા લખીશ ક્રિએશન, બરાબર. બીજું વાક્ય, ધે ખાલી જગ્યા અ પ્રોજેક્ટ ડેઈલી. દોસ્તો શરૂઆતમાં આપણે ગ્રામરના ઘણા ટોપિક શીખાય, એનાથી આપણે ખબર પડી ગઈ કે આ ધે એ કર્તા છે, ધે પછી અહીંયા કર્તા પછી ક્રિયા બધાવે અને પછી આ કર્મ છે, અન્ય શબ્દ છે. ધે ખાલી જગ્યા અ પ્રોજેક્ટ, ઓપ્શન છે ક્રિએશન, ક્રિએટ, ક્રિએટિવ અને ક્રિએટિવલી. તો શું થશે, તો કે ધે ક્રિએટ અ પ્રોજેક્ટ ડેઈલી. બીજું, આઈ લાઈક યોર ખાલી જગ્યા ઇન એજ્યુકેશન. કર્તા ક્રિયાપદ, હવે આ વિશેષણ છે, પોઝેસિવ એડજેક્ટિવ છે અને આ કર્મનું સ્થાન છે. તો કર્મ માટે એ, બી, સી, ડી માંથી હું શું લખીશ, તો કે ક્રિએશન. આઈ લાઈક યોર ક્રિએશન ઇન એજ્યુકેશન, મને તારા શિક્ષણનું સર્જન, શિક્ષણમાં તારું સર્જન જે છે એ ગમે છે. ત્રીજું વાક્ય, ચોથું વાક્ય, દેવ ઇઝ એ ખાલી જગ્યા મેન, તો દેવ ઇઝ એ ક્રિએટિવ મેન. પાંચમું વાક્ય, હી સોલ્વ્સ ધ સમ ખાલી જગ્યા, તે ગમે ત્યારે દાખલાઓ સોલ્વ કરતો હોય ને ત્યારે એકદમ એ ક્રિએટિવ હોય છે. તો અહીંયા કર્તા, બરાબર છે, ક્રિયાપદ, કર્મ અને અંતે જે સ્થાન છે
કે એ ક્રિએટિવલી માટે એટલે કે ક્રિયાલિસેશન નું સ્થાન છે જે મેં રાખી દીધું. હવે તમને એમાં પૂછે કે બ્યુટી અને બ્યુટીફુલ માં વિશેષણ કેવું નામ લીધું, તો વિશેષણ કેવું થશે? બ્યુટીફુલ કહે ને કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, પણ તેણીની સુંદરતા તો શું થશે? હર બ્યુટી. તો બ્યુટી એ નાઉન છે, જયારે બ્યુટીફુલ એ વિશેષણ છે. માય બ્રધર રોટ એમ ખાલી જગ્યા, બરાબર, મારા ભાઈએ એક અરજી લખી, તો એપ્લિકેશન એપ્લી એપ્લાય કે એપ્લિકેબલ? તો પેલામાં જવાબ આવશે એમ, એપ્લિકેશન, કેમ કે કરતા ક્રિયાપદ અને કર્મ, તો કર્મ તરીકે આ ત્રણ શબ્દોમાં એપ્લિકેશન છે. આઈ ખાલી જગ્યા ટુ એક્સપ્લેન યુ રેગ્યુલરલી, બરાબર. હવે આઈ ખાલી જગ્યા, હવે એમાં ટ્રાયલ એ નામન છે, ટ્રાય એ ક્રિયાપદ છે, અને આ ટ્રાય એ ક્રિયાપદ નું વીટું પણ છે, અને વિશેષણ તરીકે પણ ટ્રાયલ નું ટ્રાય એ વિશેષણ પણ થાય છે. પણ અહીંયા દોસ્તો મેં રેગ્યુલરલી જાણી જોઈને એટલા માટે તમને ખ્યાલ આવે કે ભાઈ સાદો ભૂતકાળ નથી વાક્ય, સાદો વર્તમાન છે. આઈ સાથે ટ્રાય નું માત્ર ટ્રાય આવશે, એટલે બીજાનો જવાબ આપણે આવશે ટ્રાય, પેલાનો એપ્લિકેશન. અને બીજું વાક્ય, વિચ વર્ડ ઇઝ નાઉન ફ્રોમ ફોલોઈંગ, નીચે તમને ત્રણ શબ્દો આપેલા છે અને એમાંથી નાઉન કયું છે? તો નો એ ક્રિયાપદ છે, નોલેજ એ નાઉન છે, અને નોલેજેબલ એ ક્રિયા વિશેષણ છે. તો ક્રિયાપદ, નાઉન અને વિશેષણ, તો નાઉન કયું છે? નોલેજ. શું એમાં એક એડવાઇસ અને બીજો એડવાઇસ, બંને શબ્દો સેમ છે, એકમાં એસ છે અને એકમાં સી છે. તો જે એસ છે ને એ ક્રિયાપદ અને સી છે એ નાઉન, બરાબર. એવી રીતે પ્રેક્ટિસ નામનો શબ્દ છે, એમાં પણ સી આવે ત્યારે નાઉન બનશે અને એસ આવે ત્યારે ક્રિયાપદ બનશે, બરાબર. ઓકે, એથી આગળ જોતા શબ્દની આગળ કે પાછળ અમુક શબ્દો ઉમેરવાથી નાઉન, એડજેક્ટિવ, એડવર્બ કે એમનું એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી બનતું હોય. તો અહીંયા મેં કેટલા રૂલ દર્શાવેલા છે, બરાબર છે. પેલો રૂલ, બીજો રૂલ, ત્રીજો, ચોથો, પાંચમો, એમ અલગ અલગ રૂલ દર્શાવેલા છે. એમાં એ એલ લગાડવાથી કેવા શબ્દોમાં એ એલ લાગે કે જેનાથી એમનું વિશેષણ બને, ક્રિયા વિશેષણ બને, એનું વિરુદ્ધાર્થી બને કે નામ બને. તો અહીં જોઈએ એ એલ શબ્દ ક્યારે વપરાય. તો કોઈ શબ્દને છેડે વીઈ હોય તો એ એલ લાગે. એક્ઝામ્પલ તરીકે જો અહીંયા અરાય છે ને, તો અરાય તો ઈ કાઢી અને એ એલ લગાડી દીધું, તો અરાય એ ક્રિયાપદ છે ને, એ ક્રિયાપદ નું અરાઈવલ બની ગયું, એ નાઉન બની ગયું, બરાબર છે. બીજી વાત કે વાય હોય ને, તો વાય નો આઈ કરી અને એ એલ લગાડવાનો. જો આ વાય હોય ને, તો વાય નો આઈ કરી અને એ એલ લગાડવાનો. આની જેમ તો જુઓ એમનું વાક્ય, ઈ આર વાય છે ને, તો વાય કાઢીને વાય નો આઈ કરીને શું લગાડ્યું મેં? એ એલ લગાડ્યો. બીજી વાત, એસ ઈ હોય ને, એસ ઈ, તો એસ ઈ નું શું કરવાનું? તો એસ ઈ માં ઈ નું એ કરી અને એલ લગાડવાનો. તો જુઓ એસ ઈ નું એલ થશે, તો રિફ્યુઝ જે શબ્દ હતો એમનું મેં શું કર્યું? ઈ નો એ કરીને એલ લગાડ્યો. તો આવા ત્રણ એક્ઝામ્પલ એવા રહેવા કે એમાં વી હોય તો એલ, એસ ઈ હોય તો પણ એલ, અને વાય હોય તો વાય માં આઈ કરીને એ એલ, યાદ રહી ગયું. બીજો રૂલ હવે શરૂઆત કરીએ આપણે, એન સી ક્યારે લાગે, એન સી ક્યારે લાગે. તો કે કોઈ શબ્દમાં જે વર્બ છે એમાં આઈ એસ ઈ હોય તો, આઈ એસ ઈ હોય એવો શબ્દ એક એક્ઝામ્પલ આપું તમને અહીંયા છે. તો આસિસ્ટ જે શબ્દ છે એમાં આઈ એસ ટી શબ્દ લાગેલો છે, તો આઈ એસ ટી તો રેવા દેવાનો, બરાબર, પણ એ એન સી લગાડી દેવાનો. તો આસિસ્ટ માં આસિસ્ટ છે, આઈ એસ ટી જે લાગેલો છે એમાં મેં શું લગાડ્યું? એ એન સી, તો આસિસ્ટન્સ થઈ ગયું. બીજો રૂલ એ એન સી માટે, ઈ એ આર ક્યાંય હોય તો એના માટે પણ ઈ એ આર માં સીધું એ એન સી લગાડી દેવાનો. તો ક્લિયર, જુઓ ક્લિયર માં ઈ એ આર છે કે નહીં ક્લિયર માં? તો કે હા. તો હવે એમાં ક્લિયર છે, એમાં શું લગાડ્યું? ક્લિયરન્સ, બરાબર, એ એન સી લગાડી દીધું. એ એન સી ક્યારે લાગશે? કે આઈ એસ ટી હોય જે શબ્દને છેડે તો પણ એ એન સી લાગશે, કોઈ શબ્દને છેડે ઈ એ આર હોય તો પણ આપણે એ એન સી લાગશે. બે એક્ઝામ્પલ આપેલા છે. ત્યારબાદ ત્રીજો રૂલ, ઈ એન સી, ઈ એન સી ક્યારે લાગશે?
तो आ याद रहे तुमने ईएनडी एंड माटे तो ईएनडी लखेलू हो तो ईएनडी नु शू थशे ईएनसी अने ईएनटी हो तो पण एमनु ईएनसी थशे फरीथी कहू छू ईएनसी क्यारे थशे तो के एंड हो तो पण ईएनसी एंड हो तो पण ईएनसी एग्जांपल आपू छू बे डिपेंड शब्द छे डिपेंड એમાં ઈએન ડી લખેલ છે વર્ડમાં તો ઈએન ડી છે તો શું કર્યું મેં તો અહીંયા ઈએન સી લગાડી દીધું કોના પછી સેમ સેમ ડિપેન્ડ શબ્દ તો આપણો આપેલો જ છે એમને અંતે શું લગાડ્યું મેં ઈએન સી તો ડિપેન્ડન્સ થઈ ગયું એવી રીતે પ્રેઝન્ટમાં ઈએન ટી છે તો પ્રેઝન્ટ તો પહેલા લખાવી જ દેવાનું પરંતુ ઈએન સી વધારાનું લાગી ગયું રૂલ ચોથો આપણે તો ચોથા રૂલમાં કેવું છે MIT કહેવાય ને તો સીધું મિશન લગાડવાનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એડમિટ એમાં છેલ્લા ત્રણ અક્ષર ક્યાં છે MIT મીટ તો એડમિટ તો જે છે એમાં ટી કાઢીને શું કર્યું મેં ડબલ એસ આઈ ઓ એન અથવા તો આમ યાદ રાખો તમે કે એ ડી આગળ લેવા દીધો અને બાકી સીધું શું લાગી ગયું મિશન એટલે મીટ હોય તો શું લાગી જાય મિશન તો એડમિટ નું શું થઈ ગયું એડમિશન એસ આઈ ઓ એન બરાબર તો સન અને બોલે સન કન્ફેશન એડમિશન ઉપરાંત ડિવિઝન બરાબર આવી રીતે તો હવે જોઈએ આપણે પાંચમું એસ આઈ ઓ એન ક્યારે લાગશે ઈ ડબલ એસ ક્યાંય ઈ ડબલ એસ હોય તો એસ આઈ ઓ એન લાગશે અને ઉપરાંત બીજો રૂલ ડી કે એસી હોય તો પણ એસ આઈ ઓ એન લાગશે એક્ઝામ્પલ આપું પેલાનું આ જે છે ઈ ડબલ એસ એનું એક્ઝામ્પલ આપું તમને ઈ ડબલ એસ છે તો અહીંયા જુઓ ઈ ડબલ એસ કમ્ફેસ ઈ ડબલ એસ છે હવે ઈ ડબલ એસ હોય તો મેં શું કીધું તમને ઈ ડબલ એસ હોય તો એસ આઈ ઓ એન લગાડવાનું તો અહીંયા શું લગાડ્યું મેં એસ આઈ ઓ એન એવી રીતે ડી કે એસી હોય તો ડી છે તો શું કર્યું મેં ડી કાઢીને એસ આઈ ઓ એન લગાડી દીધું બરાબર છે છઠ્ઠો રૂલ વર્ઝન ક્યારે યુઝ કરવાનો તો આટલા શબ્દમાં વી આર ટી હોય તો પણ વી આર એસ આઈ એન વર્ઝન લગાડવાનું બરાબર છે સી ઓ એન વી આર ટી કન્વર્ટ કન્વર્ટ મેં લખેલું છે તો વી આર ટી છે આ વી આર ટી આ વી આર ટી છે તો શું થશે કન્વર્જેશન શું લગાડી દીધું વર્ઝન લગાડી દીધું અને એમ ઈ એમ ટી ક્યારે લાગશે તો એના માટે ત્રણ રૂલ છે ઓ વાય વી અથવા એ એચ એચ ઓવાય એટલે શું લગાડી દેવાનું એનો એટલે એમએનટી એન્જોય છે ઓવાય છે તો શું કરી દીધું એમએનટી એન્જોયમેન્ટ બીજું વી કે જી ક્યાંય વી હોય અથવા ક્યાંય જી હોય તો પણ શું લગાડવાનું એમએનટી જુઓ એમાં જી અને વી મેનેજ તો શું થઈ ગયું મેનેજમેન્ટ અને અચીવમાં વી શું લગાડી દીધું એમએનટી અચીવમેન્ટ તો મેનેજમાં જી તો મેનેજમેન્ટ અચીવમાં V તો અચીવમેન્ટ A C H તો એમએનટ લગાડવાનું જેવી રીતે અટેચ અટેચ તો અટેચમેન્ટ બરાબર છે I O N ક્યારે વપરાય તો કે કોઈ શબ્દને અંતે ACT હોય જેમ કે એક તો એક્શન કોઈ શબ્દને અંતે TNT હોય જેમ કે ઇન્ટેન્ટમાં ટીએનટી તો આપણે શું લગાડેલું છે આઈ ઓ એન તો ઇન્ટેન્શન બની ગયું કોઈ શબ્દના અંતે યુપીટી લખેલું હોય જેવી રીતે કરપ્ટ યુપીટી તો કરપ્ટમાં ટી આવ્યો એન તો કરપ્શન બની ગયું બરાબર ને હવે આઈ એફ આઈ સી ટી ક્યારે લાગશે તો આઈ એફ વાય હોય તો આઈ એફ એમને રહેવા દેવાનો વાય નો આઈ કરી અને સી એટી આવવાનો યુઝ કરવાનો આવી રીતે તો સર્ટી ફાઈ માં એફ વાય છે તો એફ તો એમને એમ છે પણ વાય નો આઈ કરી અને સી એટી આવવાનો મેં યુઝ કરી લીધો બરાબર છે હવે ટી આઈ ઓ એ માત્ર અહીંયા ટી લખેલું છે તો ટી આઈ ઓ એ અહીંયા ટી લખેલું છે બરાબર છે તો ક્યાંય ટીઈ હોય તો ટીઆઈઓએન નો યુઝ કરવાનો જેવી રીતે કમ્પ્લેટમાં તો કમ્પ્લેશન થઈ ગયું ઈ કાઢીને આઈઓએન નો યુઝ કરવાનો એમપી ટીઆઈઓએન ક્યારે યુઝ થશે
તો કે કે અહીં ઈ લખેલું હોય તો એમપીટીઆઈ નો યુઝ કરવાનો જે રીતે અહીં મે લખેલું છે કન્ઝ્યુમ જેમાં કન્ઝ્યુમશન થઈ ગયું જો ઈ કાઢીને એમપીટીઆઈ નો યુઝ થઈ ગયો છે ત્યારબાદ માત્ર પીટીઆઈ ક્યારે તો કે બી કોઈ શબ્દ ને અંતે આવતો હોય તો પીટીઆઈ નો યુઝ કરવાનો જેમ કે ડિસ્ક્રાઇબ તો બી છે તો શું કરેલું છે જુઓ તો બી ને નાબૂદ કરી અને આઈ સુધી તો છે પણ પીટીઆઈ નું મૂકી દીધું એટલે ડિસ્ક્રિપ્શન થઈ ગયું એલયુટીઆઈ નો યુઝ ક્યારે થશે તો કોઈ ને અંતે એલવી લખેલું હોય જેવી રીતે રિઝોલ્વ એલવી છે તો એલયુટીઆઈ ક્યારે તો કે રિઝોલ્યુશન એટલે ક્રાંતિ એવું બની ગયું હવે જે રીતે એબિલિટી કહીએ છીએ ને એબિલિટી ક્યારે તો કે બી એલઈ લખેલો હોય તો બિલિટી થઈ જાય જેવી રીતે એબલ તો એબિલિટી પોસિબલ તો પોસિબિલિટી બરાબર પંદર મોડ્યુલ આઈ એલ આઈ ટી વાય કઈ રીતે ઈટી માત્ર આઈ એલ ઈ અને આઈ એલ ઈ હશે તો આઈ એલ આઈ ટી વાય થશે જેવી રીતે એઝલ તો શું થયું એઝલિટી હવે એન ઈ ડબલ એસ તોડું એન ઈ ડબલ એસ ક્યારે લાગશે તો એફ યુ એલ હોય તો એની ડબલ એસ લગાડવું જેવી રીતે મેં એની ડબલ એસ એફ યુ એલ નો એની ડબલ એસ કરવું એક એક્ઝામ્પલ આપેલું છે જેમ કે હેલ્પફુલ તો હેલ્પફુલ નેસ બરાબર ઓકે જે સોળ પચીસ સત્તર અઢાર અહીંયા દર્શાવ્યું છે એક છે એ સિવાય ક્યારે લાગે એક છે એન સિવાય ક્યારે લાગશે તો એ સિવાય ક્યારે લાગે તો એટ હોય તો એ સિવાય લાગે જેવી રીતે પ્રાઇવેટ માં પ્રાઇવેટ તો એ નીકળી અને શું થઈ ગયું પ્રાઇવન્સી અને એ રીતે ઈએન સિવાય ક્યારે લાગશે તો એટ ને બદલે ઈએનટી હોય તો ઈએન સિવાય લાગશે જેવી રીતે ઈએનટી તો અર્જન્સી આ ઉપર ગયું અને ઓગણીસમી એમાં એસયુ પીવાય પીવાય એલવાય ડીવાય અને માત્ર વાય વર્ડ તો વાય નો આઈ કરી અને વાય નો આઈ કરી અને એની ડબલ એસ નો યુઝ કરવાનો બીઝી વાય નો આઈ કરીને બિઝનેસ હેપી વાય નો આઈ કરીને હેપીનેસ હેવી વાય નો આઈ કરીને હેવીનેસ બરાબર તો આવી રીતે આપણે શબ્દ ભંડોળ કઈ રીતે ક્રેક કરી અને બનાવવું એમનો રૂલ જોયો અને સાથે સાથે અગત્યતા આ જોઈ કે વર્ડ ફોર્મેશનમાં જે કોઈ પણ શબ્દ છે એ નાઉન છે વિશેષણ છે બરાબર છે એ વર્બ છે કે એડવર્બ છે તો આ યોગ્ય ઓળખી યોગ્ય શબ્દ ઓળખી અને એમનું યોગ્ય સ્થાન કયું છે એ પ્રમાણે તમે નેક્સ્ટ મેમનો જવાબ મૂકી શકો થેન્ક યુ દોસ્તો